ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીઓના ગણતરીના માસ જ બાકી છે ત્યારે આંદોલનોનો દોર શરૂ થયો છે. છેલ્લા 6 માસથી અનેક આંદોલનો શરૂ થયા ત્યારે હવે એક વધુ આંદોલન વેગ પકડતું જોવા મળી રહ્યું છે, જેમાં આરોગ્ય કર્મચારીમાં આશા વર્કર અને ફેસિલિટેટરોના પ્રશ્નો 10 સપ્ટેમ્બર સુધીમાં ઉકેલ લાવવા તાકીદ કરવામાં આવી છે અને જો સરકાર દ્વારા નિરાકરણ નહીં કરવામાં આવે તો ગાંધીનગરમાં રેલી અને હડતાલ સહિતની તૈયારીઓ આશા વર્કર અને ફેસિલિટેટરો દ્વારા કરવામાં આવશે. ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા ગુજરાતના તમામ ગામડે ગામડે અને શહેરોની વસ્તીમાં આરોગ્યની કપરી સમયમાં કામગીરી બજાવતા આરોગ્ય વિભાગના આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોની વ્યથા અને પડતર પ્રશ્નો સરકાર સમક્ષ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આરોગ્યની કામગીરીમાં અગ્રેસર રહી સરકારના તમામ લક્ષ્યાંકો પૂરી પાડતી આશા વર્કર બહેનોને લઘુત્તમ વેતન પણ મળતું નથી. તેમનું શોષણ સરકાર કરી રહી છે ત્યારે સરકાર પાસે અનેકવિધ માગણીઓ અને પ્રશ્નો સાથે વારંવાર રજૂઆત કરવામાં આવે છે, લેખિત અને મૌખિક, તેમ છતાં કોઈ જ નિરાકરણ કરવામાં નહીં આવતા ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન દ્વારા ગુજરાત સરકાર સામે હકની લડાઈ લડી લેવાના મૂડમાં બહેનો જોવા મળી રહી છે, જેથી કરીને હવે તેમનું સમાધાન જો તાકીદ કરવામાં આવી છે 10 સપ્ટેમ્બર સુધી સરકારને, અને જો 10 સપ્ટેમ્બર સુધીમાં જો માગણીઓ નહીં સ્વીકારાય તો ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી આશા વર્કર અને આશા ફેસિલિટેટરો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે સમગ્ર ગુજરાતભરમાંથી અનેક આશા વર્કર અને ફેસિલિટેટરનો જે પ્રશ્ન છે તેનો તાકીદે ઉકેલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આપનો પરિચય? મારું નામ ભાયાણી રૂકસાના બેન્ડી, ગામ પાળિયાદ. આજે આવેદન પત્ર આપવા આવ્યા છો આશા વર્કર બહેનો દ્વારા, શું વધુ વિગત છે? અમે આશા બહેનો 2009થી આમાં કામ કરીએ છીએ. અમારું 10-11 વર્ષથી આમાં શોષણ થાય છે, એટલે અમારું કોઈ જાતનું અમારી મહેનત પ્રમાણે અમને મહેનતાણું મળતું નથી. વારંવાર અમે અવારનવાર આવેદન પત્રો તાલુકા પંચાયતથી લઈને આ જિલ્લા કલેક્ટર સુધી વારંવાર આપીએ છીએ. અમારા આવેદન પત્રને કોઈ ધ્યાનમાં લેતું નથી. તો સરકારશ્રીને અમારી એક જ રજૂઆત છે કે અમારું શોષણ બંધ કરો અને અમારો પગાર ફિક્સ કરો અને અમારું મહેનત પ્રમાણે અમારું મહેનતાણું અમને મળવું જોઈએ. એટલે અમારી ફિક્સ પગારની માંગણી છે. અમને એક જ વાર યુનિફોર્મ આપ્યા છે, ત્યાર પછી યુનિફોર્મ નથી આપ્યા. તો અને ટોટલ માહિતી ગામડાની અંદર અત્યારે 60-60 હજારના પગારદાર છે, એ પણ હડતાલ ઉપર ઉતરી ગયા છે. તો અમે 2000માં કામ કરીએ છીએ, ફિક્સ પગાર અમારો 2000 છે, અને છતાં વારંવાર એ લોકો કાંઈ પણ માહિતી જોતી હોય તો આશાબેનને ફોન કરો, કાંઈક પણ કામ હોય તો આશાબેનને ફોન કરો. તો અમે જેટલી અમારી કામગીરી અમારી ફરજમાં આવે છે એટલી અમે કરીએ છીએ. એ સિવાયની અમે કોઈ શિક્ષકોને કામગીરી આવી હોય તો પણ મદદ કરીએ છીએ, ગામમાં ગ્રામ પંચાયતમાં કામગીરી આવી તો પણ મદદ કરીએ છીએ. તો આશાબેનનું શોષણ બંધ કરો, નહીતર અમે 10 સપ્ટેમ્બર સુધીમાં બેઠક નહીં યોજાય તો અમે બધાય હડતાલ ઉપર ઉતરી જઈશું. અમારો વિચાર તો આજથી જ હતો, પણ અમારા યુનિયને એવો નિર્ણય લીધો છે કે 10 સપ્ટેમ્બર સુધીમાં બેઠક સરકાર નહીં યોજે તો અમે બોટાદ જિલ્લાના આશા તમામ, અને હું તો એવું જ કહું છું કે ગુજરાત આખાના આશા બહેનોને હડતાલ ઉપર ઉતરી જ જવું જોઈએ. શું લેવાનું ઉતરી? આશા બહેન, આશા ફેસિલિટેટર બહેન, બધા હડતાલ ઉપર અમે ઉતરશું અને અમારી વાતનો સરકાર કોઈ નિર્ણય નહીં લાવે તો અમે હજી આગળ ને આગળ આંદોલન વધારશું અને ખૂબ ઉગ્ર આંદોલન કરશું. આપનો પરિચય? મારું નામ સપનાબેન છે, હું રેફળા ગામમાં આશા તરીકે કામ કરું છું. 2 મહિનાથી અમારું ઇન્સેન્ટિવ નથી ચૂકવાયું. 2-3 વખત અમે આવેદન પત્ર આપ્યું છો, છતાં આવેદન પત્ર આગળ જતું નથી. આ લોકો શું કરે છે આવેદન પત્રનું? અમારું ઇન્સેન્ટિવ કરો, પગાર વધારો, અને બીજું કે અમારું ટાઈમ ફિક્સ કરો. અમને નથી યુનિફોર્મ આપ્યો અને કાયમી આ જે અધિકારી બીજા છે એમનું વારંવાર હડતાલ કરે છે, એમનું બધું સ્વીકારે ને અમારું આશા બેનનું કેમ નહીં? આશા બેનનું કંઈ કરો તમે, પગાર વધારો. બરાબર.